અમદાવાદના મંગલ પાંડે હોલમાં તળપદા કોળી સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો હાજર રહ્યા હતા. અમદાવાદમાં આવેલા મંગલ પાંડે હોલમાં તળપદા કોળી પટેલ સમાજનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે આ સંમેલન યોજવાનું અમારું મહત્વ એ જ હતું કે અમારા સમાજના યુવાનો એકબીજાને મળે, વધુ નજીક આવે અને એકબીજાથી પ્રેરણા લઈને વધુ પ્રગતિ કરી સારામાં સારી નોકરી કે ધંધો કરે અને આગળ વધે. અમદાવાદ શહેર તળપદા કોળી પટેલ સેવા સમાજ દ્વારા આજનો આ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સ્નેહ મિલનની સાથે સાથે નવી પેઢીમાં શિક્ષણનો વ્યાપ્ત વધે, શિક્ષણના માધ્યમથી સમાજનો વિકાસ થાય અને નવી પેઢી એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી અને પ્રગતિ કરે. યુવાનની પ્રગતિ એ શિક્ષણના માધ્યમથી અને દુનિયાની સાથે ચાલુ હશે તો વર્તમાન સમયમાં શિક્ષણની આવશ્યકતા છે, એટલે વધુમાં વધુ શિક્ષણ એને કેન્દ્રમાં રાખીને સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. વિદ્યાર્થીઓમાં ટ્યુશન ક્લાસીસ છે, વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીઓ કેવી રીતે પ્રાપ્ત કરવી, એટલે સરકારી નોકરી પણ જો પ્રાપ્ત કરવી હશે તો પહેલાં તો શિક્ષણ, એટલે સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા. આ વર્ષે અમારા સમાજમાંથી લગભગ 701 વિદ્યાર્થીઓ યુવાનો એ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે, એટલે આ 700ની જે સંખ્યા છે એ આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં એમાં ખૂબ મોટો વધારો થાય અને નવી પેઢી એ સરકારી નોકરીની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ શિક્ષણના માધ્યમથી સારા સારા પદો પ્રાપ્ત કરે. ડૉક્ટર છે, એન્જિનિયર છે, બાકી બીજા બધા વ્યવસાયમાં જોડાય, પરંતુ શિક્ષણ થકી જ સમાજનો વિકાસ છે એ પ્રકારનું સંસ્થાનું માનવું છે, સમાજના આગેવાનનું માનવું છે. અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરની અંદર સમાજના અમારા જે કંઈ પૂર્વજો, અમારા જે કંઈ વડીલો, એ જે તે વખતે એમની જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અને એમની સૂઝબૂઝ અને એમને જે કંઈ આવડ્યું એ પ્રકારે અમદાવાદ શહેરની અંદર સમાજની વાડીનો પાયો નાખ્યો, સમાજના કાર્ય માટે એમણે જીવનભર કાર્ય કર્યું અને એમના જ પગે ચાલીને વર્તમાન સમયમાં આજની જે કંઈ અમારી યુવા પેઢી છે, યુવાનોની જે ટીમ છે, એ ટીમ એ વડીલોના માર્ગદર્શન નીચે, એ વડીલોના આશીર્વાદથી નવી પેઢીમાં એક શિક્ષણની એક જ્યોત જલાવી અને એના આધાર ઉપર એ સમાજને પ્રગતિના પંથ ઉપર બેસાડવો એવો અમારો ઉદ્દેશ છે. ના, દર વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે કરીએ જ છીએ. અમારી સમાજની અહીંયા વિરાટનગર વાડી છે, એ વાડીમાં કરીએ છીએ. પશ્ચિમ વિસ્તારની અંદર એક વિદ્યાર્થી છાત્રાલય છે સિરજ ગામ પાસે, ત્યાં પણ ભૂતકાળમાં કાર્યક્રમો કર્યા છે, અનેક કાર્યક્રમો કર્યા છે, પરંતુ આ વખતે એક વિશેષ સંદેશ પહોંચાડવા માટે અને સંપૂર્ણ શહેરમાંથી શિક્ષિત લોકો, જે લોકોએ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી છે, પોલીસમાં છે, કોઈ ઉચ્ચ પદ ઉપર છે, એટલે એમનો પણ સત્કાર સમારંભ થાય, એમનો સન્માન સમારંભ થાય, એટલે એ દ્રશ્ય જોઈને નવી પેઢી, નવા જે યુવાનો, આ જે વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે, એટલે જેમણે નોકરી પ્રાપ્ત કરી છે, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું, એમનું પણ માર્ગદર્શન રહે અને એ દ્રશ્ય જોઈને એ વિદ્યાર્થીના મનમાં પણ એક પ્રકારની ભાવના જાગે કે ભાઈ મારા સમાજના આ વ્યક્તિને આ પ્રકારનું શિક્ષણ મેળવી અને આ પ્રકારનું પદ પ્રાપ્ત કર્યું તો એનું એક ટાર્ગેટ, એક લક્ષ્ય, એ લક્ષ્ય આપવા માટે આજના યુવાનોને બોલાયા છે. એટલે આ કાર્યક્રમની સાથે સરકારી કર્મચારી અને શિક્ષિત લોકો, ઘણા ડૉક્ટરો પણ છે, એન્જિનિયરો પણ છે, આ બધા લોકોનો પણ સત્કાર થવાનો છે, બધાનો સન્માન થવાનો છે, એટલે એમનું જોઈને બાકીની જે પેઢી છે, આજે વિદ્યાર્થી કાળમાં જે લોકો છે એ લોકોને પણ એમાંથી પ્રેરણા મળે એ પ્રકારનો પ્રયત્ન. એટલે બંને કાર્યક્રમનો સમન્વય, સ્નેહમિલન વત્તા સત્કાર સમારંભ, આ બંને કાર્યક્રમનો સમન્વય છે. પ્રયત્ન તો અમારો છે કે અમદાવાદ શહેરમાં વસતા સમાજના તમામ ભાઈ બહેનો, યુવાનો બધા જ ઉપસ્થિત રહેશે એવો પ્રયત્ન છે. આજે શનિવારનો દિવસ છે, કદાચ 1001ની સંખ્યા એનાથી પણ વધવાની સંભાવના અમારી છે. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.